લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, જેને લઈને રાજકીય પક્ષ મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સીઆર પાટીલે આજે નવસારી લોકસભા બેઠક માટે ગામ્ય વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી છે. આજે સીઆર પાટીલ બાઇક રેલી યોજશે, તેમજ બાઇક રેલી નવસારી વિધાનસભા વિસ્તારના 18 ગામોને આવરી લેશે. આ રેલી દ્વારા સીઆર પાટીલ નવસારી મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી છે. 2019માં નવસારી બેઠક પર ઇતિહાસ રચ્યો હતો. 6.89 લાખ મતોની લીડ સાથે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સીઆર પાટીલે ડંકો વગાડ્યો હતો. ત્યારે આ વખતે પણ ભાજપ પોતાની લીડને 10 લાખથી વધુ મેળવવા સીઆર પાટીલ નવસારીમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આજ જલાલપોર તાલુકાના વિસ્મા ગામમાં સીઆર પાટીલનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું છે. સીઆર પાટીલના સ્વાગત બાદ બાઇક રેલી યોજાઈ હતી. દરેક ગ્રામજનો દ્વારા સીઆર પાટીલનું સ્વાગત કરી વધાવી લેવામાં આવે છે. આ બાઇક રેલી નવસારીના પૂર્વ વિસ્તારમાં આવેલ ગામોને આવરી લેશે, જેમાં 18 ગામોમાં સ્વાગત વિશેષ સ્વાગત કરવામાં આવશે. સીઆર પાટીલ ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરવા માટે સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. અત્યાર સુધી સીઆર પાટીલે શહેરી વિસ્તારમાં પ્રચાર કર્યા બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં બાઇક રેલી સાથે પ્રચારની શરૂઆત કરી છે. નવસારી વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાં આ રેલી સાંજ સુધી પૂર્ણ થશે. આ રેલીનો ઝુંબેશનો હેતુ નવસારી મત વિસ્તારના મતદારો સુધી પહોંચવાનો અને સીઆર પાટીલની ઉમેદવારી માટે તેનું સમર્થન મેળવવાનું છે. અલ્પેશ કશ્યપ, જેડેસ ટીવી, નવસારી. આજે જલાલપુર વિધાનસભામાં આપણા લોકપ્રિય સાંસદ શ્રી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને આપણા ઉમેદવાર 25 નવસારી લોકસભાના આદરણીય પાટીલ સાહેબ જયારે જલાલપુર વિસ્તારમાં દરેક વિસ્તારમાં ફરીને આજે તેઓ ચૂંટણીનો પ્રચાર એમના દ્વારા કરી રહ્યા છે. જે રોડ શો છે, આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં બાઇકમાં પણ કાર્યકર્તાઓ છે, બાઇક સાથે અને ખૂબ મોટી સંખ્યામાં કારમાં પણ કાર્યકર્તાઓ સાથે મળીને દરેક કાર્યકર્તા વીઆર ફોર સીઆર, કે પોતે જ સીઆર પાટીલ છે અને પોતે જ આ લોકસભાના ઉમેદવાર છે, આ ઉત્સાહથી દરેક કાર્યકર્તા થનગની રહ્યા છે કે 7 તારીખ આવે. અને જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે નવસારી લોકસભા આખા ભારતમાં પ્રથમ ક્રમાંક પર છે, ત્યારે આ દરેક કાર્યકર્તાઓ ને જે પાટીલ સાહેબને જીતનો મંત્ર આપ્યો છે કે આપણો જન્મ જીત માટે જ થયો છે, તો એ મંત્રથી દરેક કાર્યકર્તા આ જે નવસારી લોકસભામાં નવા રેકોર્ડ સાથે ફરીથી ભારતમાં પ્રથમ ક્રમાંક મેળવે એના પ્રયત્નો થકી આજે સૌ કાર્યકર્તા થનગની રહ્યા છે. અને 7 તારીખે સૌથી વધારેમાં વધારે મતદાન કરશે એ આપણા આદરણીય પાટીલ સાહેબને સમર્થનમાં અહીંયા દરેક કાર્યકર્તાઓ રોડ પર આવી રહ્યા છે.